તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં જે આયનીકરણ એન્થાલ્પીની વાત કરી હતી એમાં થોડા આગળ વધીએ. સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ પ્રોટોનની સંખ્યા વધતી જાય, ઇલેક્ટ્રોન વધતા જાય, મુખ્ય ક્વોન્ટમ અંગ વધતો જાય, કદ વધતું જાય, એટલે કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય, તો એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા ઘટતી જાય, એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. આયનીકરણ એન્થાલ્પીને આપણે હમણાં વાત કરી હતી એમ લાસ્ટ લેક્ચરમાં ડેલ્ટા IH અથવા તો IE તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વધતા જાય પણ મુખ્ય ક્વોન્ટમ અંક અચળ રહે, એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર બદલાતું નથી, એના કારણે શિલ્ડિંગ અસર વધે નહીં. પણ કેન્દ્રમાં પ્રોટોન વધતા જાય, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધતા જાય, એના કારણે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે, તો એવા વધારે આકર્ષણથી ઘેરાયેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા વધે, એટલે આયનીકરણ એન્થાલ્પી વધે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે કોઈપણ એક જ મુખ્ય ક્વોન્ટમ અંકની SPDF કક્ષકો લઈએ, ધારો કે n બરાબર 4 છે, એની SPDF કક્ષકો લઈએ તો 4s, 4p, 4d અને 4f થાય, તો એમાં ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પી આ ક્રમમાં ઘટતી જાય, એનો ઉલ્લેખ આપણે અહીંયા કરેલો છે. હવે એના ક્વેશ્ચન્સ લઈએ. બેરિલિયમ, અચ્છા, લિથિયમ, સોડિયમ અને સીઝિયમમાં આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ, તો એક જ સમૂહના તત્વો છે, આ એક જ સમૂહના તત્વોમાં ઉપરથી નીચે આયનીકરણ એન્થાલ્પી ઘટે, એટલે આ ક્રમમાં આવશે. લિથિયમ કરતાં સોડિયમની ઓછી, સોડિયમ કરતાં સીઝિયમની ઓછી થશે. બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ એ પણ સમૂહ એક જ સમૂહના તત્વો છે, તો એક સમૂહના તત્વોમાં આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય, બેરિલિયમ કરતાં મેગ્નેશિયમની ઓછી, એના કરતાં કેલ્શિયમની ઓછી. ત્યારબાદ ફ્લોરિન, સલ્ફર, બેરિલિયમ અને ફ્રાન્સિયમ એમાં કોની IE સૌથી ઓછી હશે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં એક તત્વ છે ફ્રાન્સિયમ, એ સમૂહ નંબર 1નું તત્વ છે, અને આપણે અગાઉ વાત કરી હતી એમ સમૂહ 1ના તત્વોના કદ આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે છે, અને એમાંય પાછું સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો કદ વધતા જાય, એ હિસાબે જોઈએ તો ફ્રાન્સિયમનું કદ સૌથી વધારે છે, એટલે એની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હશે. એ જ રીતે ફ્રાન્સિયમમાં આપણે વાત કરીએ એમ એનું કદ સૌથી વધારે હોય આવર્ત કોષ્ટકમાં, એટલે એની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નાઇટ્રોજન અને ઓક્સિજનમાં કોની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે? તો આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. હવે નાઇટ્રોજન અને ઓક્સિજન આમ જોવા જાઓ તો એક જ આવર્તના ક્રમશઃ લેફ્ટ ટુ રાઇટના તત્વો છે, અને આપણે જોઈએ એમ લેફ્ટ ટુ રાઇટ આયનીકરણ એન્થાલ્પી વધવી જોઈએ, એટલે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વધારે હોવી જોઈએ, પણ આવું થતું નથી. શા માટે નથી થતું જોઈએ. બે રીઝન છે. સૌથી પહેલાં તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી છે, એટલે એની સ્ટેબિલિટી વધારે છે વિથ કમ્પેર ટુ ઓક્સિજન. તો સ્ટેબિલિટી વધારે હોય તો એના ઇલેક્ટ્રોનને દૂર કરવા વધારે એનર્જી આપવી પડે, એટલા માટે કહી શકાય કે નાઇટ્રોજનની IE એટલે કે આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધારે છે. બીજું, ઓક્સિજનની જે 2px કક્ષક છે એમાં બે ઇલેક્ટ્રોન છે, એટલે એમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે હોય, એટલે એના ઇલેક્ટ્રોન નાઇટ્રોજનની કમ્પેરમાં ઇઝીલી દૂર થઈ શકે, એટલે કે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા ઓછી હોય, એટલે પણ નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે. એવો જ એક ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, બેરિલિયમ અને બોરોન. બેરિલિયમ અને બોરોન એક જ આવર્તના ક્રમશઃ લેફ્ટ ટુ રાઇટના તત્વો છે, તો બેરિલિયમ કરતાં બોરોનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે હોવી જોઈએ, પણ આવું નથી. ઇલેક્ટ્રોન રચના તપાસીએ તો બેરિલિયમમાં 1s2 2s2, એટલે એની છેલ્લી કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી છે, જ્યારે બોરોનમાં 1s2 2s2 2p1, 2p1 એ કેન્દ્રથી વધારે દૂર છે, એટલે એને
इलेक्ट्रॉन दूर करवा ओछी ऊर्जा नी जरूर पड़े। वड़ी आमा छेल्लो इलेक्ट्रॉन 2s में छे, 2s गोलाकार छे, गोलाकार कक्षक केन्द्र थी वधारे नजीक पण होय एटले वधारे स्टेबल पण होय। एटले बेरिलियम अने बोरोन में बेरिलियम नी आयनीकरण एन्थालपी स्वाभाविक रीते बोरोन करता वधारे हशे। हवे कॉन्सेप्ट उपर जईए छे। अत्यार सुधी आपणे जे आयनीकरण एन्थालपी में भण्या एने थोड़ू हाईलाइट करी लईए। समूह में उपर थी नीचे जाइए एटले पूर्ण भरायेली कक्षकोनी संख्या वधती जाय, एना कारणे ए पूर्ण भरायेली कक्षकोनी बाह्यतम कक्षा प्रत्येनी शील्डिंग असर वधे, अने शील्डिंग असर वधे एटले अपाकर्षण थाय तो आयनीकरण एन्थालपी घटे। आवर्तमां डाबीथी जमणी तरफ जाइए तो शील्डिंग असर वधती नथी, पण केन्द्रमां प्रोटोन अने बाह्यतम कक्षामां इलेक्ट्रॉन वधता जवाना कारणे आयनीकरण एन्थालपी वधती जाय। पूर्ण भरायेली कक्षकोनी ऑलवेज आईई ए अर्धपूर्ण भरायेली कक्षकोनी आईई करता वधारे होय। आवर्त कोष्टकमां सौथी वधु आईई निष्क्रिय तत्वो एटले के शून्य समूह एटले के समूह 18 ना तत्वोनी छे, कारण के ए कम्प्लीट इलेक्ट्रॉनिक कॉन्फिग्रेशन धरावे छे एटले स्टेबिलिटी वधारे होय। जनरली ध्यान राखो विद्यार्थी मित्रों के जेम केन्द्रीय वीजभार एटले के धनभार वधारे होय एम इलेक्ट्रॉन प्रत्येनु आकर्षण वधारे होय तो एवा इलेक्ट्रॉनने दूर करवा माटे आपवी पड़ती ऊर्जा आईई वधारे होय, अने जो केन्द्रीय वीजभार ओछो होय तो आईई ओछी होय। जेमां सरळताथी धन आयन बनावी शकाय छे एटले के सरळताथी इलेक्ट्रॉन रिलीज करी शकाय छे एवा घटकोमां स्वाभाविक रीते आयनीकरण एन्थालपीना मूल्यो ओछा होय। एक नवो कॉन्सेप्ट छे इलेक्ट्रॉन प्राप्ति एन्थालपी, अथवा तो एने जूना समयमां इलेक्ट्रॉन बंधुता पण कहता था, अने इलेक्ट्रॉन गेनिंग एन्थालपी कहे छे, एना परथी एनो सिम्बॉल डेल्टा ई जी एच लखीए छे। कोईपण तटस्थ परमाणुमां एक इलेक्ट्रॉन दाखल करो एटले ऋण आयन बने, त्यारे एमां जे पण एन्थालपीना चेन्जिस थाय एने आपणे इलेक्ट्रॉन गेनिंग एन्थालपी कहीए छे। केटलाक तत्वोमां इलेक्ट्रॉन उमेरीए तो एनर्जी रिलीज थाय, ए प्रक्रिया ऊष्माक्षेपक कहेवाय, અને એનર્જી રિલીઝ થતી હોય એટલે ડેલ્ટા ઈ જી એચનું મૂલ્ય નેગેટિવ લેવું પડે। દાખલા તરીકે સમૂહ 17, સમૂહ 17ના તત્વોની કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન એનએચ ટુ એનપી ફાઇવ છે, એટલે એની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા એને એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે, તો એ ખૂબ પ્રબળતાથી એ ઇલેક્ટ્રોન મેળવશે અને સંવૃત્ત અથવા નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરશે, સ્ટેબલ બનવા પ્રયત્ન કરશે। તો જેટલી પ્રબળતાથી એમાં ઇલેક્ટ્રોન ઉમેરાશે એટલી વધુ ઉષ્મા ક્રિએટ થશે, તો એનો ડેલ્ટા ઈ જી એચ એટલો વધારે ઋણ આવશે। હવે વાત કરીએ સમૂહ 18ના તત્વોની। સમૂહ 18ની તત્વોની કોન્ફિગરેશન છે એનએચ ટુ એનપી સિક્સ, એટલે કમ્પ્લીટ કોન્ફિગરેશન છે આ, એટલે આ ઇલેક્ટ્રોન મેળવે પણ નહીં કે ગુમાવે પણ નહીં, તો ઉષ્મા ઉત્પન્ન થાય નહીં, તો આનો ડેલ્ટા ઈ જી એચ ઝીરો આવે। પણ આ ઝીરો પણ સમૂહ 17ની કમ્પેરમાં તો ધન ગણાય, કારણ કે સમૂહ 17નો ડેલ્ટા ઇજીએચ નેગેટિવ હતો અને સમૂહ 18નો ડેલ્ટા ઇજીએચ ઝીરો છે। તો સમૂહ 17ની કમ્પેરમાં સમૂહ 18ના તત્વોનું ડેલ્ટા ઇજીએચ કમ્પેરેટિવલી પોઝિટિવ આવે। જનરલી સમૂહમાં ઉપરથી નીચે જઈએ એટલે મુખ્ય ક્વોન્ટમ અંક વધતો જાય, એના કારણે કેન્દ્રની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટે, તો ઇલેક્ટ્રોન ઓછી પ્રબળતાથી એન્ટર થાય અને એના કારણે ઉદ્ભવતી ઉષ્મા એટલે કે ડેલ્ટા ઇજીએચનું મૂલ્ય નેગેટિવ હોય। આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો મુખ્ય ક્વોન્ટમ અંક તો બદલાતો નથી, એટલે કેન્દ્રની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધતી જવાની, કારણ કે અંદર પ્રોટોન એડ થતા જાય, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન એડ થતા જાય, તો વધારે પ્રબળતાથી ઇલેક્ટ્રોન આકર્ષાવાનો, એના કારણે ઉત્પન્ન થતી ઉષ્મા વધારે નેગેટિવ હશે। સમૂહ 2ના તત્વો જે છે બેરિલિયમ મેગ્નેશિયમ, આ બધા તત્વોની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન એનએચ ટુ છે, એટલે કે એની બાહ્યતમ કક્ષા પૂર્ણ છે ઇલેક્ટ્રોનથી, એટલે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એનએચ ટુ પછીની કક્ષામાં દાખલ થશે કે જે કેન્દ્રથી દૂર હોય કમ્પેરેટિવલી, તો એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું હોય, તો આવી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ઓછી પ્રબળતાથી દાખલ થાય, તો સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય ઓછું હોય,
એટલે આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા ઇજી એચનું મૂલ્ય ઓછું ઋણ હોય. હવે સમૂહ 15ના તત્વોની વાત કરીએ. સમૂહ 15ના તત્વો જે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, આ બધા તત્વોમાં કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે NH2NP3. એનો અર્થ એ કે એની બાહ્યતમ કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી છે. તમે આ નાઇટ્રોજનમાં જોઈ શકો છો અર્ધપૂર્ણ ભરાયેલી. હવે અર્ધપૂર્ણ ભરાયેલી હોય એટલે સ્ટેબલ હોય, અને સ્ટેબલ હોય એટલે ઇઝીલી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ ના કરે, તો ઓછી પ્રબળતાથી ઇલેક્ટ્રોન ઉમેરાય તો ઉદ્ભવતી ઉષ્મા ઓછી હોય, એના કારણે એનું ડેલ્ટા ઇજી એચનું મૂલ્ય ઓછું ઋણ બને. બીજું પણ એક રીઝન છે આમાં. ધારો કે તમે આમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરો તો કાં તો 2px, કાં તો 2py, કાં તો 2pz દાખલ થાય, જ્યાં પહેલેથી જ એક એક ઇલેક્ટ્રોન હોવાના કારણે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, એટલે ઇલેક્ટ્રોન એટલી બધી પ્રબળતાથી દાખલ થઈ શકે નહીં, તો સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય પ્રમાણમાં ઓછું હોય એટલે ડેલ્ટા ઇજીએચ ઓછું ઋણ મળે. હવે લઈએ સમૂહ 17ના તત્વો. સમૂહ 17ની કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન NH2NP5 છે. એને એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે બહુ પ્રબળતાથી મેળવે, એટલે સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ડેલ્ટા ઇજીએચનું મૂલ્ય સમૂહ 17માં મળે, અથવા તો સૌથી વધારે ઋણ મૂલ્ય મળે. પણ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે સમૂહમાં ઉપરથી નીચે જે એટલે કદ વધવાના કારણે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટશે, તો ઇલેક્ટ્રોન ઓછી પ્રબળતાથી આકર્ષાય તો ડેલ્ટા ઇજીએચ ઘટતો જાય. તો એ જ રીતે સમૂહ 17માં પણ ડેલ્ટા ઇજીએચ ઉપરથી નીચે તરફ જતા તો ઘટશે. પણ ફ્લોરિન અને ક્લોરિનના કેસમાં આવું નથી બનતું. એકચ્યુઅલી સમૂહમાં ઉપરથી નીચે ડેલ્ટા ઇજીએચ ઘટે તો ફ્લોરિન કરતાં ક્લોરિનનો ડેલ્ટા ઇજીએચ ઓછો હોવો જોઈએ. પણ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, આ સમૂહ 17ની જ નહીં, કોઈ પણ સમૂહની આવર્ત 2ના તત્વ અને આવર્ત 3ના તત્વોની વાત કરું છું. ધારો કે સમૂહ 17માં જોઈએ તો આવર્ત 2નું તત્વ ફ્લોરિન છે અને આવર્ત નંબર 3નું તત્વ ક્લોરિન છે. તો આ કિસ્સામાં શું થશે જુઓ. અહીંયા ફ્લોરિનની બાહ્યતમ કક્ષક 2p5 છે, એટલે એની બાહ્યતમ કક્ષા n=2 છે, અને ક્લોરિનમાં 3p5 એટલે બાહ્યતમ કક્ષા n=3 છે. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન દાખલ કરું તો ઓલરેડી એની બીજી કક્ષા કે જે કેન્દ્રથી વધારે નજીક છે, એટલે એનું કદ નાનું હોય તો નાના કદમાં વધારે ઇલેક્ટ્રોન ઓલરેડી ગોઠવાયેલા છે, એટલે એમના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે હોય, એટલે દાખલ થતા નવા ઇલેક્ટ્રોનને ઇઝીલી દાખલ થવા નહીં દે. જ્યારે ક્લોરિનના કેસમાં જોઈએ તો 3s2 3p5 એની બાહ્યતમ કક્ષા છે, એટલે કમ્પેરેટિવલી 2s2 2p5ની કમ્પેરમાં એનું કદ મોટું હોય, એટલે એના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું હોય, તો એ બહારથી દાખલ થતા ઇલેક્ટ્રોનને ઇઝીલી એક્સેપ્ટ કરી શકે. એટલે ફ્લોરિન અને ક્લોરિનના કેસમાં ક્લોરિનમાં વધારે સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થાય, એટલે વધારે પ્રબળતાથી ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઉદ્ભવતી ઉષ્મા એમાં વધારે હોય, એટલે ક્લોરિનની ઇલેક્ટ્રોન ગેનિંગ એન્થાલ્પી ફ્લોરિન કરતાં વધારે હોય. આવું જ વિદ્યાર્થી મિત્રો દરેક સમૂહના આવર્ત 2 અને 3ના કેસમાં થઈ શકે. ધારો કે સમૂહ 16માં આવર્ત 2નું તત્વ છે ઓક્સિજન અને આવર્ત 3નું તત્વ છે સલ્ફર, તો એમાં પણ સલ્ફરની ઇલેક્ટ્રોન ગેનિંગ એન્થાલ્પી એ ઓક્સિજન કરતાં વધારે હશે. એક ક્વેશ્ચન તરફ નજર કરીએ. તમને 4 વિકલ્પ આપ્યા છે, એમાંથી વિકલ્પ એમાં ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે 1s2 2s2 2p3, પછી વિકલ્પ બીમાં 1s2 2s2 2p5, વિકલ્પ સીમાં 1s2 2s2 2p6, 3s2 3p5, અને વિકલ્પ 4માં 1s2 2s2 2p6 અને 3s1. આ રીતની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે. તો આમાં ડેલ્ટા ઇજીએચનું મૂલ્ય સૌથી વધારે ઋણ શેમાં હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો વિકલ્પ બી અને વિકલ્પ સીમાં પી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે, એટલે જો એ એક ઇલેક્ટ્રોન મેળવે તો ઉમદા વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય, એટલે પ્રબળતાથી મેળવવાના.
जो प्रबळताथी मेळवे तो आ बन्नेमां इलेक्ट्रॉन गेनिंग एन्थाल्पी वधारे ऋण हशे। पण हवे आ बन्नेमां पण कोनी वधारे ऋण हशे तो विकल्प सी नी वधारे ऋण हशे बी करता, कारण के अहींया जुओ विकल्प बी में बीजी कक्षा छेल्ली छे एटले एमां रहेला इलेक्ट्रॉन इलेक्ट्रॉन वच्चे अपाकर्षण वधारे होय कारण के एनुं कद नानुं होय, अने आमां त्रीजी कक्षा छेल्ली छे एना इलेक्ट्रॉन इलेक्ट्रॉन वच्चे પ્રમાણમાં અપાકર્ષણ ઓછું હોય એટલે ઇઝીલી એમાં ઇલેક્ટ્રોન એન્ટર થાય, તો આની ઇલેક્ટ્રોન ગેઇનિંગ એન્થાલ્પી એ બી કરતાં વધારે નેગેટિવ મળે। તો યાદ રાખવાનો એક કોન્સેપ્ટ આમાં બી જોઈ લઈએ થોડો। બીજા આવર્ત કરતાં ત્રીજા આવર્તના તત્વો માટે ડેલ્ટા ઇજીએચ વધારે લેવાની હમણાં આપણે વાત કરી, કોઈ પણ સમૂહનો આવર્ત બે અને આવર્ત ત્રણમાં ઇલેક્ટ્રોન ગેનિંગ એન્થાલ્પી જનરલ નિયમ પ્રમાણે ઉલટા સુલટી થાય। જેમ ડેલ્ટા ઇજીએચનું મૂલ્ય વધારે ઋણ એમ વધારે એનર્જી રિલીઝ થઈ હોય તો એ આયનની સ્ટેબિલિટી પછી વધી જાય। ડેલ્ટા ઇજીએચનો આધાર એના પરમાણુના કદ ઉપર અને કેન્દ્રીય વીજભાર ઉપર છે। જેમ કેન્દ્રીય વીજભાર વધારે હશે એમ ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધારે, વધારે પ્રબળતાથી ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઉત્પન્ન થતી એન્થાલ્પી એટલે કે ગેઇનિંગ એન્થાલ્પી વધારે હોય। જેમ પરમાણુનું કદ નાનું એમ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધુ, એમ વધારે એનર્જી રિલીઝ થાય, સોરી એમ વધારે પ્રબળતાથી ઇલેક્ટ્રોન એન્ટર થાય તો વધારે એનર્જી રિલીઝ થાય તો એની ગેઇનિંગ એન્થાલ્પી વધારે હોય। હવે અહીંયા ધ્યાનથી જોશો એ માઇનસ પ્લસ ઇલેક્ટ્રોન વિલ ગિવ્સ એ ટુ માઇનસ, આનો ડેલ્ટા ઇજીએચ કેમ ધન મળશે, કારણ કે ઓલરેડી એ માઇનસ છે એમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવા જશો તો એના અંદર રહેલા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે, એના કારણે અપાકર્ષણના કારણે એ ઇલેક્ટ્રોનને ઇઝીલી એક્સેપ્ટ નહીં કરી શકે, તો તમારે અંદર ઇલેક્ટ્રોન આપવો હોય તો બહારથી ઉર્જા આપીને અંદર ઇલેક્ટ્રોન એન્ટર કરવો પડે, તો એવા કેસમાં એની ઇલેક્ટ્રોન ગેઇનિંગ એન્થાલ્પી ધન થાય કારણ કે આપણે એને ઇલેક્ટ્રોન આપીને એન્ટર કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન ગેઇનિંગ એન્થાલ્પી વિશે તમને હવે ખ્યાલ આવી ગયો। આપણે અત્યાર સુધી ત્રણ વસ્તુ જોઈ, પરમાણુ ત્રિજ્યા એટલે કે રેડિયસ સમૂહમાં ઉપરથી નીચે વધતી જાય, રેડિયસ ઉપરથી નીચે વધે, સમૂહમાં ઉપરથી નીચે વધે અને આવર્તમાં ડાબીથી જમણી રેડિયસ ઘટે। ત્યારબાદ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે ઘટતી જાય અને આવર્તમાં લેફ્ટ ટુ રાઇટ વધતી જાય, એ જ ક્રમ ઇલેક્ટ્રોન ગેઇનિંગ એન્થાલ્પીમાં પણ છે। ઇલેક્ટ્રોન ગેઇનિંગ એન્થાલ્પી પણ સમૂહમાં ઉપરથી નીચે ઘટતી જાય અને આવર્તમાં લેફ્ટ ટુ રાઇટ વધતી જશે।